તે બનેલ ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવા માંગ કરાઈ આમ આદમી પાર્ટી દ્વારા આવેદન પત્ર આપી ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવા રજૂઆત કરાઈ લાખો રૂપિયાના ખર્ચે બનેલ ઓક્સિજન પ્લાન્ટ બંધ હાલતમાં આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર કચેરી ખાતે આવી રજૂઆત કરવામાં આવી કોરોનાની બીજી લહેરમાં દિયોદર ખાતે ઓક્સિજનની અછત સર્જાઈ હતી રાજ્યમાં કોરોનાના એંધાર વર્તાઈ રહ્યા છે ત્યારે દિયોદરના લોકોનું શું રિપોર્ટિંગ આજથી બે વરસ પહેલા દિયોદરમાં રેફરલ હોસ્પિટલમાં એક ઓક્સિજન પ્લાન્ટ લાખો રૂપિયાના પબ્લિકના ટેક્સના રૂપિયા ખર્ચીને નાખવામાં આવેલો આજ દિવસ સુધી ચાલુ કરવામાં આવેલ નથી અને એની આજુબાજુ આજે બાવળિયા ઊભા છે કાચ ખાઈ રહી છે મશીનરી અને એક બાજુ કોરોનાએ ફરી માથું ઉચક્યું છે ત્યારે સરકારની ફરજ બને છે કે તાત્કાલિક આજે લાખો રૂપિયાની મશીનરી જયારે લાવી નાખી હોય તો એનો લાભ પ્રજાને મળવો જોઈએ આ જે મશીનરી છે ત્યાં જનરેટરો નાખવામાં આવેલા છે લાખો રૂપિયાના લાખો રૂપિયાના એક્સ રે આજે ધૂળ ખાઈ રહ્યા છે અને બેડની પણ સુવિધાઓ નથી ખંડેર હાલતમાં હોસ્પિટલ છે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ પણ મંજૂર થયેલી છે તો તાત્કાલિક એક તો રેફરલ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવે અને અત્યારે પણ તાત્કાલિક સુવિધા બેડની મળી રહે અને જે લાખો રૂપિયાનો જે આ પ્લાન્ટ ત્યાં નાખવામાં આવ્યો છે એમાં બેદરકાળજી ખૂબ રહી છે તો કોની રહી છે એની પાછળ તપાસ થવી જોઈએ જે કોઈ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે તો એની સામે કાયદેસરની કાર્યવાહી પણ થવી જોઈએ આવી માંગ સાથે આવેદનપત્ર અહીંયા આપ્યો છે અને જો સત્વરે એની સુવિધા કરવામાં નહીં આવે તો આગામી સમયની અંદર આમ આદમી પાર્ટી આંદોલન કરશે અને જે કંઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થશે એની સરકાર શ્રીની જવાબદારી રહેશે એટલા માટે અહીંયા આજે પ્રાંત ઓફિસરને અહીંયા હાજર નથી એટલે મામલતદારશ્રીને અમે આવેદનપત્ર સુપ્રત કર્યું છે